ऑल एंड हैप्पी वुमेन्स डे. सेम टू यू. स्पेशल डे में शुरुआत तो मीठा मोड़े थी ज करवानी होय. ऑफ कोर्स आपणे एक ट्रेडिशनल वानगी लईए छे अने एक ट्विस्ट साथे. अच्छा. यस. ओके. आपणे मालपुआ लईशु अने ગાજરના માલપુઆ લઈએ છે. ગાજરના માલપુઆ. યસ. અચ્છા, એ કેવા લાગે? બહુ સરસ. એટલે જ્યારે એનું ફાઈનલ રિઝલ્ટ તને મળશે ને, તો કદાચ એ માલપુઆ માલપુઆ નહીં દેખાય, પણ એનું જે ટેક્સચર છે, એનો જે ટેસ્ટ છે, એ માલપુઆ જેવો આવશે. ઓકે. અને બહુ સરસ એક ડિફરન્ટ સ્વીટ તમે એન્જોય કરી શકો, બનાવવામાં પણ બહુ મજા આવશે. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા હું કેસરને ઓગાળી દઉં. અચ્છા. પાણી થોડું ગરમ કરી અને દસ એક તાતણા મેં કેસરના લીધા છે. અને આવું શા માટે કરું? આવું કરવાથી કેસર સરસ ગરમ પાણીમાં ઓગળી જશે અને એનો કલર પણ સરસ આવે, એનો સ્વાદ પણ આવશે. એટલે જ્યારે કોઈ પણ મીઠાઈમાં ચાસણી કે એવું કઈ બનાવીએ ને, કે જેમાં કેસર ગોળેલું ઓગાળવાનું હોય, તો આવી રીતે થોડું ગરમ પાણીમાં રહેવા દેવાનું. હવે માલપુઆ બનાવવાના છે એટલે એનું ખીરું તૈયાર કરીએ. ઓકે. ગાજર નો પલ્પ લીધો છે, એક કપ છે. એક મીડિયમ સાઈઝ નું ગાજર લીધું અને થોડું પાણી જરૂર પડશે ક્રશ કરવા માટે, તો જ આવું સ્મૂથ ક્રશ થશે. ઓકે. ધ્યાન રાખવાનું છે કે પીસીસ બિલકુલ રહેવાના જોઈએ, એકદમ ફાઇન પેસ્ટ. હવે તેમાં અડધો કપ સોજી લઈએ છે અને સોજીને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે. અચ્છા. એવી રીતે લેવાની છે. ઓકે. માપનું ખાસ ધ્યાન રાખશું. અડધો કપ મેંદો છે એ લઈએ છે. મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લેવો હોય તો લેવાશે. ઓકે. કેમ કે આપણે ઘણી વખત માલપુઆ ઘઉંના લોટમાં પણ કરતા હોઈએ છીએ. હવે તેમાં બે મોટી ચમચી મિલ્ક પાવડર ઉમેરીએ છે. અચ્છા. એક મોટી ચમચી દળેલી ખાંડ, ઇલાયચી પાવડર એક ચમચી, એ તમે તમારા સ્વાદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે બધું જ મિક્સ કરી લેશો. થોડું થોડું કરીને પાણી લઈએ છે. હા. આમાં દૂધ નહીં લેવાનું. અચ્છા. કેમ કે મિલ્ક પાવડર પણ ઉમેરેલો છે. હા હા. અને દૂધ ઉમેરીશું તો ઘણી વખત બહુ જ સોફ્ટ થઈ જાય છે અને છૂટા પડી જાય. ઓ હા. એટલે ખીરું બનાવવા માટે આપણે પછી પાણી જ લેવાનું છે. ઓકે. હા. કેમ કે ગાજરનું પ્રમાણ પણ આપણે સરખું રાખ્યું છે એટલા માટે. બરાબર છે. આવી રીતે ખીરું બનાવીએ છે. ઓકે. પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરશું, પણ એક સામટું પાણી નહીં ઉમેરી દેવાનું, ને તો ઢીલું થઈ જાય. હા. અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. એટલે ખીરું કેવું રહેશે? આનું થોડું ઘટ્ટ જ રહેશે. હા, ઘટ્ટ, થોડું ઘટ્ટ રાખવાનું છે. અને સૂજી હોય ને એટલે થોડું પાણી પણ પીસે. હા. હવે 10 મિનિટ રેસ્ટ આપીએ છે એટલે સૂજી થોડી પલળી જશે. બરાબર. હવે આપણે ચાસણી બનાવી લઈએ. ઓકે. કેસરનો કલર પણ આવી ગયો છે. બરાબર. હવે એક કપ ખાંડ લઈએ છે. ખાંડ ડૂબે તેટલું પાણી. ગેસ ચાલુ કરી દઈશું. ઓકે. અત્યારે આપણે ચાસણી બનાવીએ. ચાસણી બનાવી લઈએ. ઓકે. ખીરું પલળે ત્યાં સુધી ચાસણી થઈ જશે. બરાબર છે. અને ચાસણીમાં આપણે કોઈ તાર નથી જોવાના. ઓકે. આપણે ગુલાબજાંબુમાં કરીએ ને એવી ચાસણી, ચીકણી. હા, બસ સાધારણ ચીકાશ પડે, પણ કોઈ તાર ન થવા જોઈએ. ઓકે. આ સૌથી ઈઝી છે. હા. એટલે એમાં શું થશે કે આપણે માલપુઆ બનાવીએ ને તો ચાસણીમાં સરસ ભળશે. ઓકે. બરાબર. ગળ પણ સરસ લાગે અને પોચા સરસ લાગે. યસ. બે ચાર ઉભરા આવી ગયા છે અને ચાસણી તૈયાર થઈ ગઈ. ઓકે. આ રીતે થોડી ચીકાશ પડતી થવી જોઈએ. હા હા. બરાબર. ઓકે. રાઈટ. તાર નથી થતા. હા. હવે ચાસણીમાં પણ ઇલાયચી પાવડર ઉમેરી દઈએ. એક ચમચી ઇલાયચી પાવડર મિક્સ કરી લઈશું. ચાસણી તૈયાર છે. હા.
લગભગ 10-1 મિનિટ થઈ ગઈ છે યસ અને આપણે રેસ્ટ આપી દીધો હા હવે તેમાં 5 ચમચી બેકિંગ પાવડર ઉમેરું છું અને હવે જરૂર લાગશે એટલું પાણી ઉમેરું છું જો અત્યારે ખીરું થોડું ઘટ છે હા સૂજી હોય ને હા એટલે પાણી પી લે તો બેકિંગ પાવડર જ ઉમેરવાનો કે સોડા ચાલે ના બેકિંગ સોડા થી ફાટી જશે ઓ અચ્છા હા એટલે પાવડર ઉમેરશું હા અને આટલું જ પ્રમાણ રાખવાનું એનાથી પોચું થશે જ મિલ્ક પાવડર પણ છે ને હા હવે બરાબર છે ઓકે થોડો ફૂડ કલર ઉમેરું છું ઓપ્શનલ છે હા તમે નહીં ઉમેરો તો પણ ચાલશે બરાબર ઓરેન્જ કલર લીધો છે આમ અત્યારે તમને કલર લાગે પણ જ્યારે તળાય ને હા હા ત્યારે થોડો આછો થાય બરાબર છે ઓકે એટલે પ્રેઝન્ટેશન પરપઝ હા હા એ પરપઝ થી બાકી ચાલે ન ઉમેરો ને તો પણ એકદમ સરસ ફેટી લઈશું એટલે સરસ સોફ્ટ થશે ઓકે હવે ઘી ની આંચ એકદમ મીડિયમ રાખવાની અને પછી ઉતારશું બરાબર છે એક મૂકી અને ચેક કરી લઈશું નાના નાના જ કરવાના છે હા નાના નાના અને આવા રાઉન્ડ થશે ઓકે કેમ કે આનું ખીરું જાડું હોય ને હા 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 એટલા માટે ઓકે અને ઘણી વખત આમ ફેલાઈ પણ જતા હોય હા એ આપણે ઘઉં અને મેંદાના કરીએ ને અને ખીરું થોડું ઢીલું થયું હોય ને તો ફેલાઈ જાય અચ્છા એટલે જ હંમેશા માલપુઆ કરીએ ને ત્યારે પાણી દૂધ જેમાં પણ તમે પલાળતા હો ને ઓછું રાખવું તો વધારે ઈવન તમે આવું એક મૂકીને જો ફેલાતું હોય ને કે એવું કંઈક થાય તો તમે એડજસ્ટ કરી શકાય બરાબર અને જ્યારે મૂકીએ ને ત્યારે બિલકુલ નહીં હલાવું થોડું થાય ને પછી ચેન્જ કરશું એટલે એનો શેપ આવી જાય હા હા ઓકે ફૂડીને એકદમ સરસ પૂરી જેવું થઈ ગયું છે અને મસ્ત સોફ્ટ બને છે મેં તને કહ્યું તો ને કે જ્યારે આપણે સર્વ કરીશું ને તો એ માલપુવા નહીં લાગે તને યસ અને કેવા થવા દઈશું આને ધીમા તાપે થોડા ક્રિસ્પી જેવા થશે ત્યાં સુધી કરશો અને પછી ચાસણીમાં જાય ને એટલે આમ ફરસા ને આમ પોચા એવા બનશે આપણે જે રેગ્યુલર માલપુઆ કરતા હોય ને એનું ખીરું આના કરતા ઢીલું હોય એટલે એ સ્પ્રેડ થશે યસ બરાબર પણ આમાં સૂજી છે બેકિંગ પાવડર છે એટલે એને ઢીલું કરીએ ને તો એ ફાટી જ જાય ઓકે એટલે આપણે આવું રાખીએ છીએ બરાબર છે હા હવે આગળના માલપુઆ તળાઈ ગયા છે હા એને કાઢી અને સીધા ચાસણીમાં જ ઉમેરી દેવાના છે ઓકે અને ચાસણીમાં કેટલી વાર રાખવાના બસ 2-5 મિનિટ તમે એક સ્લોટ જે તળાયો છે એને અંદર ઉમેરો પછી બીજું તળો ત્યાં સુધી રાખવાનું બરાબર છે જલેબીની જેમ જલેબીની જેમ માલપુઆ ચાસણીમાં સરસ ભળી ગયા છે હવે સર્વિંગ આનું ટેક્સચર આમ કડક અને પોચું એવું હોવું જોઈએ બરાબર છે તો જ સરસ લાગશે અને તમે કહ્યું તું એમ કે માલપુઆ જેવા તો લાગતા જ નથી હા એટલે સર્વિંગ પ્લેટમાં આપશો ત્યારે આમ વિચાર પછી કે છે શું ઉપર બદામની કતરણ લઈએ છે તો રેડી છે માલપુવાનું એક નવું વર્ઝન યમી એન્ડ ડિલિશિયસ ગાજરના માલપુવા માલપુવા તો તમે ખાધા જ હશે પણ ગાજરના માલપુવા કંઈક અલગ છે ચોક્કસથી ટ્રાય કરો મોઢું તો મીઠું કરો આજના દિવસે રેસિપી લખી લો ગાજરના માલપુઆ બનાવવા માટે જોઈશે ચાસણી બનાવવા માટે ખાંડ 1 કપ પાણી જરૂર મુજબ કેસરના તાંતણા 10-12 નંગ ઇલાયચીનો ભૂક્કો 1 ચમચી ખીરું બનાવવા માટે જોઈશે ગાજરનો પલ્પ 1 કપ ક્રશ કરેલી સોજી 1/2 કપ મેંદો 1/2 કપ મિલ્ક પાવડર 2 મોટી ચમચી
દળેલી ખાંડ એક મોટી ચમચી, ઇલાયચીનો ભૂક્કો એક ચમચી, પાણી જરૂર મુજબ, બેકિંગ પાવડર 5 ચમચી, કેસરી ફૂડ કલર જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી તળવા માટે, ગાર્નિશિંગ માટે બદામની કતરણ, ગાજરના માલ.